Next practical is in ATM subject demonstration of break and break leakage. तमें ये next practical लगते हो break नो यानी इनमें तमें शुरू हुई कि क्या रहता functions of break ये लगती है. Then after आपने यानी इनमें शुरू हुई शुरू की construction of break and types of break. अत्यारना मिनी कर्मा कहें कि क्या कि break लिखता है and old कर्मा कहें कि B कर्मा break होती है. Main types है क्या break ना क्या breaking construction and its parts. आ आपने अपनी वस्तु समझवाने क्या practical है. तो सौथी पहले शुरुआत करी ब्रेक नु फंक्शन. व्हाट इज योर ब्रेक ब्रेक नु फंक्शन शू छे इजीली बदाने खबर पड़ी गई ब्रेक केम मारी आपे व्हीकल ने स्टॉप करवा माटे उभू राखो ए एनु प्राइमरी फंक्शन. बीजू सेकेंडरी फंक्शन शू छे व्हीकल ने मिनिमम डिस्टेंस से एनु स्टॉप करवा माटे समझे छे इनू जे स्टॉपिंग डिस्टेंस होय ए जेम बने ओछू करवानो काम कोण करे ब्रेक. तमे ब्रेक दबाओ छो तर त्या त्या स्टॉप થઈ જાય છે ના અને સ્ટોપિંગ ડિસ્ટન્સ તો બ્રેક નું પર્પસ શું છે કે તમારે વિહીકલ ને ઓછા અંતર માં જેમ બને ઓછા ડિસ્ટન્સ ની અંદર તમારા વિહીકલ ને સ્થિર કરવાતો તો સ્ટેડી કન્ડિશન માં લાવવાનો પર્પસ કોણ છે બ્રેક મિકેનિક રાઈટ. હવે આપણે જોઈએ ટાઈપ ઓફ બ્રેક. વિચ ઇઝ ટાઈપ ઓફ બ્રેક આર યુઝ ઇન ઓટોમોબાઈલ્સ. ઓટોમોબાઈલ્સ ની અંદર કેવી ટાઈપ ની બ્રેક યુઝ થાય તો સૌથી પહેલા તો ત્રણ ટાઈપ ની બ્રેક કહેવાય આપણે. સૌથી પહેલા છે મિકેનિકલ. મિકેનિકલ બ્રેક ની અંદર બે ટાઈપ ની બ્રેક આવે. યાદ રાખજો ટાઈપ ઓફ બ્રેક પૂછાય છે એક્ઝામ ની અંદર. ટાઈપ ઓફ બ્રેક માં ફર્સ્ટ વન ઇઝ મિકેનિકલ બ્રેક. ઇન ધીસ મિકેનિકલ બ્રેક આર ટુ ટાઈપ ઓફ બ્રેક આર ફર્સ્ટ વન ઇઝ ડિસ્ક બ્રેક સેકન્ડ વન ઇઝ ડ્રમ બ્રેક. બે પ્રકારની મિકેનિકલ બ્રેક આવે. પહેલી છે ડિસ્ક બ્રેક બીજી છે ડ્રમ બ્રેક રાઈટ. બીજી બ્રેક જે ટાઈપ છે તો બીજી છે હાઇડ્રોલિક બ્રેક. કઈ આવશે હાઇડ્રોલિક જેની અંદર ઓઇલ પ્રેશરનો યુઝ કરીને પાસ્કલ લોનો યુઝ કરીને હાઇડ્રોલિક બ્રેક આપણે એપ્લાય કરવા. બીજી છે પાવર બ્રેક. કઈ છે પાવર બ્રેક. હવે પાવર બ્રેકની અંદર ત્રણ થી ચાર પ્રકારની બ્રેક આવે. સૌથી પહેલા જોઈએ તો એર બ્રેક. ક્યાં યુઝ થાય હેવી કોમર્શિયલ વિહીકલ માં બસ માં તમે જોયું તો બ્રેક મારે ત્યારે અવાજ કંઈક આવતો હોય તો એ એર પ્રેશર નો અવાજ. ત્યાં જ હોય એર કોમ્પ્રેશર લગાવ્યું તમે બસ માં જોયું દેખાય મોટા ટ્રક માં તમે બહાર જોઈએ એર કોમ્પ્રેશર લગાવ્યું એના માટે એર બ્રેક મિકેનિઝમ રાઈટ. તો પાવર બ્રેક ની અંદર પહેલી બ્રેક કઈ એર બ્રેક. સેકન્ડ વન ઇઝ વેક્યુમ બ્રેક. કઈ આવશે વેક્યુમ બ્રેક. અને અત્યારે જે મોડર્ન વિહીકલની અંદર યુઝ થાય છે ઇલેક્ટ્રિક બ્રેક એટલે કે એબીએસ બ્રેક ઇબીડી બ્રેક. એબીએસ નું નામ તમે સાંભળ્યું છે. વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ એબીએસ. એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ રાઈટ. તો આટલા મેઇન સાયન્સ છે બ્રેકિંગ સિસ્ટમ. કયા કયા રિપીટ કરી મિકેનિકલ બ્રેક માં કઈ આવશે ડિસ્ક બ્રેક અને ડ્રમ. ત્રીજી કા હાઇડ્રોલિક બ્રેક. અને પાવર બ્રેક માં કયા આવશે એર બ્રેક વેક્યુમ આસિસ્ટેડ બ્રેક સર્વો બ્રેક પણ આવે છે અને ઇલેક્ટ્રિક બ્રેક એની અંદર એબીસી એબીએસ બ્રેક એટલે કે ઇલેક્ટ્રોનિક એબીએસ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ બરાબર. આટલી બ્રેક આપણે સમજવાની. અહીંયા ડેમોન્સ્ટ્રેશન આપણે પ્રેક્ટિકલની અંદર જોઈશું મિકેનિકલ બ્રેક. કોણ જોઈશું આપણે મિકેનિકલ બ્રેક. મિકેનિકલ બ્રેકની અંદર કઈ બે બ્રેક હતી ડ્રમ બ્રેક અને લિફ્ટ બ્રેક રાઈટ. તો સૌથી પહેલા આપણે જોઈએ ડ્રમ બ્રેક. દિસ ઇઝ ધ ડ્રમ બ્રેક. આ છે આપણી ડ્રમ બ્રેક. તમે લેક્ચર ની અંદર મેં તમને આનું કન્સ્ટ્રક્શન સમજાવ્યું હતું તમે જોયું હતો. આ તો ડ્રમ બ્રેક. ડ્રમ બ્રેક મિકેનિકલ ટાઈપ અને ફ્રિક્શન બ્રેક. ફ્રિક્શન ના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. એની અંદર જો કન્સ્ટ્રક્શન ની અંદર જોઈએ તો આ બે છે અહીંયા બ્રેક લાઇનર. શું કહે છે એને બ્રેક લાઇનર. આ છે અહીંયા સ્પ્રિંગ આપેલી છે જેને રિટર્નિંગ સ્પ્રિંગ કહીશું. અને એની પછી બ્રેક શું હોય. હવે આની ઉપર આખે આખું આ શું છે ડ્રમ છે જેને વ્હીલ હબ અહીંયા આખે આખું ફિટ થયેલું હોય. આની ઉપર શું લગાવવામાં આવે વ્હીલ હબ સાથે આખું વ્હીલ ફિટ કરેલું હોય રાઈટ. આ શું છે અંદરનું ડ્રમ દેખાય છે. હવે આ બ્રેક લાઇનરને તમે જ્યારે બ્રેક એપ્લાય કરો બ્રેક પેડલ વડે બ્રેક એપ્લાય કરો ત્યારે અહીંયા જો વ્હીલ સિલિન્ડર લગાવેલું છે
દેખાય કે વ્હીલ સિલિન્ડર ની અંદર બે પિસ્ટન હોય, પિસ્ટન તમારે એક્સપાન્ડ થશે, એટલે વ્હીલ સિલિન્ડર એક્સપાન્ડ થશે એટલે તમારા જે લાઇનર છે આમ ખેંચાશે, દેખાય છે એક્સપાન્ડ થાય ફોર્સ આપો છો. હવે આ જ્યારે એક્સપાન્ડ થાય બ્રેક લાઇનર તમારું તો કોની સાથે અટેચ થશે? અહીંયા આ સર્વિસ તમને દેખાય છે ડ્રમની, તો આ લાઇનર જે છે કોની સાથે કોન્ટેક્ટમાં આવશે? ડ્રમની સાથે. હવે તમારું વ્હીલ રોટેટ થતું હશે ફાસ્ટ સ્પીડમાં, એ તમારું આખું ડ્રમ પર રોટેટ થતું હશે એની સાથે આ મિકેનિઝમ પર. હવે તમે આને એક્સપાન્ડ કરશો એટલે આની સાથે જ્યારે કોન્ટેક્ટમાં આવે આ સર્ફેસને કોન્ટેક્ટમાં, ત્યારે એમાં શું ક્રિએટ થાય? ફ્રિક્શન ક્રિએટ થશે, ઘર્ષણ ક્રિએટ થશે. તો એ ફ્રિક્શનના લીધે તો આની સ્પીડ કેવી થઈ જશે? ઓછી જશે. પણ તમે એકદમ વધારે ફૂલ પેડલ દબાવી દો એટલે તમારે આ આખા એક્સપાન્ડ થઈ જશે. આ શું થશે? તમારે ફૂલ એક્સપાન્ડ થઈ જશે. એના લીધે તમારે આ એકદમ ફ્રિક્શન અહીંયા જનરેટ વધારે થશે અને તમારે આ જે આ શું થશે લોક થઈ જશે, એટલે કે તમારે બ્રેક થશે. ત્યારે આપણે શું કહીએ છીએ? એપ્લાય ટુ ધ બ્રેક, બ્રેક આપણે લગાવ્યો. હવે જ્યારે તમે બ્રેક પેડલ છોડી દો એટલે અહીંયા તો શું આપેલું છે? રિટર્નિંગ સ્પ્રિંગ આપેલી છે. તે સ્પ્રિંગ દ્વારા શું થશે? આ અહીંયા પિસ્ટન દ્વારા જે પ્રેશર આવતું હતું એ પ્રેશર બંધ થઈ જશે, એટલે પિસ્ટન મૂવમેન્ટ બે બે પિસ્ટન આપી દો, બે પિસ્ટન મેને રિટર્ન પોઝિશનમાં આવી જશે. અને રિટર્ન સ્પ્રિંગ દ્વારા બ્રેક લાઇનર શું જે છે બ્રેક શું એ પણ ખેંચાઈ જશે, એની મેઇન પોઝિશનમાં આવી જશે, એટલે અહીંયા જે ફ્રિક્શન થતું હતું એની સાથે એ ફ્રિક્શન થશે નહીં, એટલે ફરીથી પાછું આ મિકેનિઝમમાંથી રોટેટ થવાની ચાલુ થઈ. તો આ મિકેનિઝમ શું કહેવાય આપણે? ડ્રમ. એનો ઓપરેટ કરવા માટે ડ્રાઈવરને એફર્ટ ઘટાડવા માટે અત્યારે જે લેટેસ્ટ વપરાય છે તે શું છે? બ્રેક બુસ્ટર. શું છે? પહેલાંના વ્હીકલમાં, ઓલ્ડ વ્હીકલમાં આ વસ્તુ નથી આવતી, ત્યારે તમારે બ્રેક પેડલ જોરથી દબાવવું પડતું, વધારે ડ્રાઈવરને એફર્ટ આપવું પડતું, રાઈટ? ત્યારે અત્યારે એડવાન્સ સિસ્ટમમાં શું છે? બ્રેકિંગની અંદર બ્રેક બુસ્ટર આવે છે. આનું કામ શું છે? બ્રેક બુસ્ટરથી ડ્રાઈવરનો એફર્ટ ઓછો થાય, સમજે છે? નેક્સ્ટ બીજી જોઈએ, કઈ ગયા ડિસ્ક, કઈ રીતે તમે કહી દો હાઉ ટુ ઇન્ડિકેટ ધેમ, હાઉ ટુ આઈડેન્ટિફાય ધ ડિસ્ક બ્રેક, કઈ રીતે આઈડેન્ટિફાય કરશો આ ડિસ્ક બ્રેક? આ ડિસ્ક દેખાય છે બહુ રોકેટ થાય છે, એના માટે આને આઈડેન્ટિફાય કરીશું. આ ડિસ્ક બ્રેક, ધીસ ઇઝ અ મિકેનિકલ બ્રેક, આ પણ એક ટાઈપની મિકેનિકલ બ્રેક જ છે, આની અંદર કોઈ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે નહીં. ઓપરેશન દ્વારા થાય છે, તો કે હાઇડ્રોલિક પ્રેશર દ્વારા, રાઈટ? હવે એનું સૌથી પહેલાં જોઈએ કન્સ્ટ્રક્શન. ફંક્શન તો બંનેનું સેમ જ, વ્હીકલને સ્ટોપ કરાવવાનું અને વ્હીકલનું સ્ટોપિંગ ડિસ્ટન્સ ડિક્રીઝ કરવાનું, રાઈટ? પણ હવે એનું કન્સ્ટ્રક્શન જોઈએ, અંદર કઈ રીતના ડિસ્ક બ્રેક વર્ક કરે છે. તો એનું કન્સ્ટ્રક્શનની અંદર સૌથી પહેલાં તમે જુઓ, અહીંયા જે આ કેબલ તમને દેખાય છે ત્યાં તમારું ઓઇલ પ્રેશર આવશે, તમે પલ્સરને બધા જોયું છે, ઉપર એક તમે લીવર આગળ એક સિલિન્ડર આપેલું હોય આવડું નાનું, દેખાય ને? માસ્ટર સિલિન્ડરમાંથી એ વ્હીલ સિલિન્ડરમાં આવશે. અહીંયા તમે ધ્યાનથી જોશો ને અંદરની સાઈડ, તો આવા એક નાના નાના બ્રેક પેડ લગાવેલા, આવા બ્રેક પેડ અહીંયા અંદરમાં આવેલા, સમજાય છે? અહીંયા શું હતું? બ્રેક શું હતું? બ્રેક શું એક્સપાન્ડ થતા હતા? આની અંદર આ બ્રેક પેડ, એ બ્રેક પેડ જે તમારે એ અંદર આવી રીતના બંને આ ડિસ્ક દેખાય છે, ડિસ્ક ઉપર આવી રીતના ફ્રિક્શનમાં આવશે, એ ઘસાશે એટલે ફ્રિક્શન પ્રોડ્યુસ થશે, ફ્રિક્શનના લીધે તમારે ડિસ્ક જેમ ફાસ્ટ કરતી હતી એ કેવી થઈ જશે? ધીમે ધીમે ઓછી થઈ. ક્લિયર? તો આ છે ડિસ્ક બ્રેક. શું ડિફરન્સ છે બંનેમાં? આને બ્રેક એપ્લાય કરવા માટે બ્રેક શું આવે છે? આમાં બ્રેક પેડ આવે છે ડિસ્ક, આ આખું ઇન્ટરનલ અંદરનું કન્સ્ટ્રક્શન છે. ડિસ્ક બ્રેકની અંદર ડિસ્ક આપેલી હોય, જ્યારે આની અંદર શું હોય છે? ડ્રમ આવે, રાઈટ? બીજું કે આખી ડિસ્ક બ્રેક છે એ વ્હીલ અપ સાથે આવે છે, કનેક્ટેડ હોય છે ડાયરેક્ટલી, સમજાય છે? તો ડિસ્ક બ્રેક અને ડ્રમ બ્રેકનું ડિફરન્સ હું તમને આગળ લેક્ચરની અંદર જ્યારે આપણે થોડો બ્રેક કરીને જે સ્ટાર્ટ કર્યું એની અંદર સમજાવીશ, સમજાય છે? તો અત્યારે આપણે બે બે બ્રેક જોઈ, ડ્રમ બ્રેક અને ડિસ્ક બ્રેક, ઓકે?